સ્ત્રી, ગાય, નદી આ બધા સ્ત્રીલિંગ એટલા માટે છે કે પોતે કરેલા કશાયનો બદલો માંગતા નથી. સ્ત્રીને તમે જો મકાન આપો ને તો એ ઘર બનાવે, સ્ત્રીને જો તમે અનાજ આપો ને તો એ ભોજન બનાવે, એને જો તમે સ્પર્મ આપો તો એમાંથી બાળક બનાવે, અને જો તમે ધન આપો તો એમાંથી લક્ષ્મીમાં રૂપાંતર કરે. પણ પ્રયત્ન એ કરવો કે એને જે આપીએ ને એ અનેક ગણું થઈને પાછું મળશે ત્યારે સ્વીકારવાની આપણી સ્થિતિ હોવી જોઈએ. એને માન આપશો તો અનેક ગણું કરીને માન પાછું આપશે, એને પ્રેમ આપશો તો અનેક ગણું કરીને પ્રેમ પાછો આપશે. કારણ કે અનેક ગણું કરવું એ તો સ્ત્રીનો સ્વભાવ છે. પણ જો તમે એને તિરસ્કાર આપશો તો અનેક ગણો થઈને તિરસ્કાર પાછો આવશે. તમે જો એને કડવાશ આપશો તો અનેક ગણી થઈને કડવાશ પાછી આવશે. તમે જો એને સ્નેહ આપશો, સન્માન આપશો, વાલ આપશો તો એ લક્ષ્મી થઈને રહેશે. બાકી દુર્ગા અને કાલિકા એક જ સ્ત્રીના સ્વરૂપ છે, આ જુદા નથી. કાલીની જીભ બહાર કેમ છે એ વાત આપણને બધાને ખબર છે. જ્યારે એકદમ ગુસ્સામાં કાલી નીકળે છે અને વિષ્ણુ જાય છે અને કે આ રોકો તમારી પત્નીને, ત્યારે સામે ગુસ્સો કરવાને બદલે મહારુદ્ર મહાકાલ એના પગમાં સૂઈ જાય છે. અને જેવો પતિ પર પગ પડે છે એવી કાલીની જીભ બહાર નીકળે છે કે અરે મેં મારા પતિ પર પગ મૂક્યો, બધો ક્રોધ શાંત થઈ જાય છે. માટે એમ કહેવાય છે કે તને શિવ પાર્વતીનું દાંપત્ય મળો, રામ સીતાનું નહીં, કૃષ્ણ રુક્ષ્મણીનું નહીં, શિવ પાર્વતીનું દાંપત્ય. કારણ કે જ્યારે તું ક્રોધિત થાય ત્યારે તારો પતિ તારા પગમાં સૂઈ જાય, અને જ્યારે તારો પતિ ક્રોધિત થાય ત્યારે તું ભીલડી બનીને એને મોહી લે. આ દાંપત્ય જીવન છે, આ સુંદરતા છે, આ સ્નેહ છે. મારા પપ્પાના એક મિત્ર છે, અંકલ મારા, મહા ઓસીડીના શિકાર. ચોખ્ખાઈ વિશેનો એમનો આગ્રહ તમને સમજાય નહીં એવો. ગેસ માટે પીળું પોતું, ફ્રીજ માટે લીલું પોતું, પ્લેટફોર્મ માટે લાલ પોતું. અને આંટી મહા મજાના, આમ કરીને ચાંદલો કાઢીને ડાઇનિંગ ટેબલ પર ચોંટાડી દે, વળી ક્યાંક કાઢીને સામે ભીત પર, રસોડાની ભીત પર. ને અંકલ આમ ભીનું કપડું લઈને એમાંથી બધું પેલું ગુંદર ઉખાડ્યા કરે, ને કકળાટ ઘરમાં થાય, ચાંદલા નહીં ચોંટાડ, ચાંદલા નહીં ચોંટાડ. આંટી એક દિવસ અચાનક ગુજરી ગયા. 3 મહિના પછી હું એમને મળવા ગઈ. મેં કીધું કેવું લાઈફ, ઇઝ સેટલ્ડ વિથ યુ, એવરીથિંગ ઇઝ ઓકે અંકલ, આર યુ મેનેજિંગ યોર સેલ્ફ? અને ત્યારે એમણે કહ્યું કે કાજલ, એને યાદ કરવા માટે હું આખા ઘરમાં દરેક જગ્યાએ ચાંદલા ચોંટાડી રાખું છું. જે વાત માટે ઝઘડા થતા હતા ને એ વાત હવે ગમવા લાગી છે. તો છે ત્યારે જ ગમાડો ને. કોણ ક્યારે જતું રહેશે એની આપણને ખબર નથી, તો છે એટલું જીવી લઈએ, એનું નામ દાંપત્ય. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપ સૌનો આભાર માનું છું અને મારી વાત પૂરી કરું છું.